નમસ્કાર વિદ્યાર્થીઓ, ધોરણ 12 સાયન્સ વિષય ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે યુનિટ 1 અને એનો રીડ 2 છે જોયું, એમાં આપણે પોયમ ભણ્યા હતા ધ સનરાઈઝ ઓન ધ કાંચનજંઘા. ચાલો તો હવે આગળ છે વધીએ આપણે. ચાલો હવે આપણે એમની અંદર આવતા જે ઈમેલ છે અથવા તો નિબંધ છે એ વગેરેનો અભ્યાસ કરીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે W 2 છે એટલે કે રાઇટિંગ લેખન વિભાગની અંદર બરાબર 1 અને 2 છે. ચાલો 1માં જોઈએ. ધેર માઇટ બી મેની થિંગ્સ યુ ડુ નોટ લાઇક અબાઉટ યોર સેલ્ફ એઝ વેલ એઝ મેની કમ્પ્લેન્ટ્સ અબાઉટ યોર સેલ્ફ. ચાલો, આપણને ઘણી બધી એવી બાબતો હોય છે કે આપણી પોતાની જાતથી જ કેટલી બધી ફરિયાદો હોય છે. બટ હેવ યુ એવર ટ્રાય ટુ નો, શું તમે ક્યારેય જાણવાનો પ્રયાસ કર્યો છે ધ પોઝિટિવ આસ્પેક્ટ્સ? આસ્પેક્ટ્સ એટલે શું થશે, પાસા. અબાઉટ યોર સેલ્ફ, તમારી જાત છે એમના પ્રત્યેના જે હકારાત્મક પાસાઓ તમે ક્યારેય સમજવાનો પ્રયાસ કર્યો છે? રાઇટ અ પેરેગ્રાફ. પેરેગ્રાફ એટલે અહીંયા ફકરો લખવાનો છે, નિબંધ લખવાનો છે અબાઉટ પોઝિટિવ આસ્પેક્ટ્સ ઓફ યોર પર્સનાલિટી. તમારું વ્યક્તિત્વ છે એની હકારાત્મક બાબતો છે, પાસાઓ છે, એનું વર્ણન કરવાનું છે. નીચે અહીંયા પોઈન્ટ્સ તમને આપેલા છે, પોઈન્ટ્સ કેટલાક અનુસરે છે, કેટલાક નથી અનુસરતા, બરાબર. છતાં પણ આપણે પોઈન્ટ્સને સમજી લઈએ. કોર્પોરેટિવ એન્ડ હેલ્પિંગ નેચર, તમારે તમારી હકારાત્મક બાબત કહેવાની છે, તમારે સહકારાત્મક બરાબર અથવા સહકાર આપે તેવું કેવો સ્વભાવ છે, તો કે સહકાર આપે એવો, તો કોઈને મદદ કરે એવો. પરફોર્મન્સ ઇન એજ્યુકેશન, તમારે ભણતરની અંદર શિક્ષણની અંદર તમારું પરફોર્મન્સ છે એ કહેવાનું છે. કોન્ફિડન્ટ, આત્મવિશ્વાસ, ઓનેસ્ટ, પ્રામાણિકતા અથવા તમે પ્રામાણિક વ્યક્તિ તરીકે લીડરશિપ, નેતૃત્વ કરનાર, સેલ્ફ ડિપેન્ડન્ટ, તમારે પોતાના પર જ આધારિત હોવું, આ બધા હકારાત્મક પાસાના રૂપે તમારે વર્ણન કરવાનું છે. કરેજિયસ એટલે કે હિંમતવાળું, ઉત્સાહી, પોઝિટિવ એટીટ્યૂડ, હકારાત્મક વલણ, શાર્પ ઓબ્ઝર્વેશન, તીક્ષ્ણ નિરીક્ષણ. પરફોર્મન્સ ઇન સ્પોર્ટ્સ, સ્પોર્ટ્સમાં તમારું કેવું પરફોર્મન્સ છે, એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટી બરાબર, અભ્યાસક્રમની અંદર જે એક્સ્ટ્રા પ્રવૃત્તિ આવતી હોય એ જણાવવાની છે. સ્કિલ્સ, તમારી જે આવડતો છે એ જણાવવાની છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે નિબંધ છે જોઈએ. ચાલો, ટાઇટલ આપેલું છે પોઝિટિવ આસ્પેક્ટ્સ ઓફ માય પર્સનાલિટી, મારા વ્યક્તિત્વના હકારાત્મક પાસાઓ. ચાલો ઇન્ટ્રોડક્શનની અંદર જોઈએ. દેર મે બી મેની નેગેટિવ થિંગ્સ અબાઉટ માય પર્સનાલિટી, એટલે કે મારું વ્યક્તિત્વ છે એના વિશે ઘણા બધા નકારાત્મક બાબતો પણ છે, કદાચ રહેલી છે. બટ દેર આર ઓલ્સો અ લોટ ઓફ પોઝિટિવ આસ્પેક્ટ્સ ઓફ માય પર્સનાલિટી, પરંતુ મારા વ્યક્તિત્વના હકારાત્મક પાસાઓ પણ ઘણા બધા રહેલા છે. સમ આસ્પેક્ટ્સ ઓફ માય પર્સનાલિટી આર ગુડ વાઇલ સમ અધર આર નેગેટિવ. કેટલાક પાસાઓ છે એ સારા છે અને કેટલાક છે એ નેગેટિવ છે, એટલે નકારાત્મક છે. જો આ બંને વસ્તુઓ તો આવવાની છે, કોઈ વ્યક્તિ પરિપૂર્ણ નથી. આ નિબંધને તમારે તમારી રીતે પણ લઈ શકો છો, તમારી અંદર સારી સારી વાતો હોય એ તમારે રજૂ કરવાની છે. અહીંયા પોતાના વખાણ છે તમારે કહેવાના છે. ચાલો, હાઉએવર, છતાં પણ, ધ ફોલોઈંગ આર ધ પોઝિટિવ આસ્પેક્ટ્સ ઓફ માય પર્સનાલિટી. નીચે આપેલા જે મુદ્દાઓ છે એ મારા વ્યક્તિત્વના હકારાત્મક પાસાઓ વિશે જણાવવામાં આવ્યા છે. ચાલો, ગુડ હેબિટ્સ એટલે શું થશે, સુટેવ અથવા તો સારી ટેવ. આઈ બિલીવ ઇન બેઝિક ગુડ હેબિટ્સ, હું કેમાં માનું છું, તો કે પાયાનું. બેઝિક એટલે શું થશે, પાયાની જે સારી સારી ટેવો છે એમાં માનું છું. જેમ કે રિસ્પેક્ટિંગ એલ્ડર્સ, જે પાયાની બાબત છે, મૂળભૂત બાબત છે, કે વડીલો છે, એલ્ડર્સ એટલે શું થશે, મોટા લોકો, વડીલો. વડીલોને રિસ્પેક્ટ કરવું, ગ્રીટિંગ પીપલ, લોકોનું અભિવાદન કરવું એટલે કે સ્વાગત કરવું, આવકારવા, એન્ડ વિશિંગ ધેમ વેલ આર ગુડ હેબિટ્સ ઓફ માય પર્સનાલિટી. એને સારું એને વિશ કરવું બરાબર, એના પ્રત્યે એની સારી આપણે શુભેચ્છા રાખવી. ચાલો, એ મારે આ પર્સનાલિટીનું એક પાસું છે. કેવું, તો કે સારું એવું. અધર ધેન ધીસ બરાબર, બીજી રીતે જોઈએ તો આ ઉપરાંત, ફોલોઈંગ ધ લો, સર્વિંગ ધ પુઅર બરાબર, જે ફોલોઈંગ ધ લો એટલે કે જે બરાબર કાયદાકીય આપણે છે જોઈએ,
તો કે સર્વિંગ ધ પુઅર, લોકોની છે સેવા કરવી, હેલ્પિંગ ધ સિક, જે સિક એટલે કેવા તો કે બીમાર લોકો છે એને મદદ કરવી, અને જરૂરિયાતમંદ લોકો છે એમને મદદ કરવી, ગિવિંગ શેલ્ટર ટુ ધ હોમલેસ. શેલ્ટર એટલે અહીંયા શું થશે, શેલ્ટર એટલે આશરો, જે ઘર વિહોણા છે જેને ઘર નથી એને આશરો આપવો. આર ઓલ્સો અધર ગુડ હેબિટ્સ ઓફ માઇન્ડ, આ બધી મારી સારી એવી ટેવો છે. આઈ હેવ અધર ગુડ હેબિટ્સ લાઇક રીડિંગ, બીજી મારી સારી ટેવ કઈ છે તો કે વાંચન છે, રાઇટિંગ લેખન છે, લિસનિંગ બરાબર, શ્રવણ એટલે કે સાંભળવું, શું તો કે ટુ મ્યુઝિક સાંભળવું, સંગીત સાંભળવું, ડાન્સિંગ સિંગિંગ મેક મી ફીલ હેપી, આ બધી મારી સારી ટેવ છે કે જે મને ખુશ કરી દે છે. ગોઈંગ ટુ ધ ટેમ્પલ, મંદિરે જવું, એન્ડ ઓફરિંગ પ્રેયર્સ, પ્રાર્થના કરવી, સપોર્ટિંગ ધ ઓલ્ડ એન્ડ હેન્ડીકેપ્ડ ઇટીસી, કોઈ વૃદ્ધ માણસો છે અથવા તો કોઈ અપંગ લોકો છે એમને સપોર્ટ કરવો, ટેકો આપવો, એટસેટ્રા, આર ગુડ આસ્પેક્ટ્સ ઓફ માય પર્સનાલિટી, જે મારા વ્યક્તિત્વના સારા પાસા છે. ચલો આગળ વાત કરીએ, પોઝિટિવ આસ્પેક્ટ્સ ઓફ માય પર્સનાલિટી, એની અંદર જોઈએ, આઈ ગીવ મોર ઇમ્પોર્ટન્સ ટુ ગુડ પરફોર્મન્સ ઇન એજ્યુકેશન. ચાલો હું મહત્ત્વ આપું છું, સારું પરફોર્મન્સ શિક્ષણની અંદર બરાબર આપું એમાં હું વધારે મહત્ત્વ આપું છું. એજ્યુકેશન ઇનેબલ્સ, ઇનેબલ એટલે સમર્થ બનાવવું. શિક્ષણ છે સમર્થ બનાવે છે મને ટુ સર્વાઈવ ઇન ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ સિચ્યુએશન્સ, અલગ અલગ પરિસ્થિતિઓ છે, વિવિધ પરિસ્થિતિઓમાં સર્વાઈવ એટલે જીવંત રહેવું, જીવંત રહેવું અથવા ટકી રહેવું, આવી બધી મુશ્કેલ પરિસ્થિતિઓમાં કેવી રીતે ઊભા રહેવું એ શિક્ષણ મને એમાં સમર્થ બનાવે છે. એજ્યુકેશન મેક્સ મી મોર એફિશિયન્ટ, એફિશિયન્ટ એટલે કાર્યક્ષમ, શિક્ષણ મને વધુ કાર્યક્ષમ બનાવે છે, વધારે સિન્સિયર એટલે કેવું તો કે નિષ્ઠાવાળું, નિષ્ઠાવાન બનાવે છે, અને પ્રામાણિક, મોર ઓનેસ્ટ, વધારે મને પ્રામાણિક બનાવે છે. જો શિક્ષણની આ એવી બાબત છે કે વ્યક્તિની અંદર આ વસ્તુ નિર્માણ થાય, પોતે કાર્યક્ષમ બને બરાબર, સિન્સિયર બને એટલે કે નિષ્ઠાવાન બને, અને પ્રામાણિકતાના જે ગુણો છે એના જીવનની અંદર આવે. અધર દેન દેટ, તદુપરાંત આગળ જોઈએ, આઈ હેવ ઓલવેઝ બીન કોર્પોરેટિવ એન્ડ હેલ્પિંગ હેન્ડ ટુ પીપલ અરાઉન્ડ મી, તદુપરાંત હું સહકારવાળો, કોર્પોરેટિવ એટલે સહકારવાળી ભાવનાવાળું હોઉં અને મદદગાર હોઉં, મારી આસપાસના જે લોકો છે એમનો મદદગાર થાઉં, સહકાર દાખવું એના પ્રત્યે એ હંમેશા હું રહ્યો છું. માય શાર્પ ઓબ્ઝર્વેશન, શાર્પ એટલે શું થશે, તીક્ષ્ણ, ઓબ્ઝર્વેશન એટલે નિરીક્ષણ, મારું જે તીક્ષ્ણ નિરીક્ષણ છે હેઝ હેલ્પ્ડ મી ડેવલપિંગ મેની લાઈફ સ્કિલ્સ, ઘણી બધી જીવનની આવડતો છે એના પ્રત્યે એ મારી અંદર વિકસિત થાય, એ મને મદદગાર થાય એ માટે મારું તીક્ષ્ણ ઓબ્ઝર્વેશન પણ હોય છે. આઈ એમ વેરી એન્થુઝિયાસ્ટિક ફોર એક્સ્ટ્રા કરિક્યુલર, કરિક્યુલર એટલે શું થશે, અભ્યાસક્રમ, એક્સ્ટ્રા એ તમારો જે અભ્યાસક્રમ છે, સાત વિષયો ભણવાના છે એ માત્ર જ નહીં, પરંતુ એક્સ્ટ્રા વધારે પડતી જે પ્રવૃત્તિઓ છે બરાબર, સ્પોર્ટ્સ કોમ્પિટિશન્સ, જે રમતગમતની સ્પર્ધાઓ છે એમાં હું વધારે એન્થુઝિયાસ્ટિક છું. એન્થુઝિયાસ્ટિક મીન્સ અતિ ઉત્સાહી. ચાલો એના પછી સેલ્ફ ડિપેન્ડન્ટ ઇઝ અનાધર આસ્પેક્ટ ઓફ માય પર્સનાલિટી. ચાલો બીજું પાસું શું કહે છે તો કે સેલ્ફ ડિપેન્ડન્ટ, પોતાના પર જ છે આધાર રાખવો, એ મારું એક મારી પર્સનાલિટી વ્યક્તિત્વનું પાસું છે. સેલ્ફ ડિપેન્ડન્ટ મેક્સ મી કરેજિયસ, હું સ્વનિર્ભર હોઉં. સેલ્ફ ડિપેન્ડન્ટ એટલે શું થશે, સ્વનિર્ભર અથવા પોતાની જાત પ્રત્યે, સોરી જાત પર જ આધાર રાખનાર. ચાલો એ મને કેવો બનાવે છે તો કરેજિયસ એટલે હિંમતવાન, અને પ્રામાણિક ઉપર શબ્દ આપણે જોયો, આપણે આપણા પર જ આધારિત હોઈએ તો આપણે હિંમતવાળા થઈએ અને પ્રામાણિક થઈએ.
I have a keen confidence in my leadership abilities too. Leadership એટલે શું થશે? નેતૃત્વ. એબિલિટીસ એટલે ક્ષમતાઓ. કીન એટલે આમ તો આતુર થાય છે. આઈ હેવ અ કીન કોન્ફિડન્સ, ખૂબ જ, અહીંયા ખૂબ જના અર્થમાં લેજો કોન્ફિડન્સ, મને ખૂબ જ વિશ્વાસ છે મારી જે ક્ષમતાઓ છે નેતૃત્વ કરવાની એના પર. એના પછી છે કન્ક્લુઝન એટલે ઉપસંહાર. સો તેથી ધીઝ આર ધ પોઝિટિવ આસ્પેક્ટ્સ ઓફ માય પર્સનાલિટી. આ મારા વ્યક્તિત્વના હકારાત્મક પાસાઓ હતા. આઈ હેવ બીન કીપિંગ અપ વિથ, અને એને હું જાળવી રાખીશ અથવા મેં જાળવતો આવ્યો છું. આઈ બિલીવ ધીસ આસ્પેક્ટ્સ વિલ હેલ્પ મી ઇન અચીવિંગ માય ગોલ્સ ઇન લાઈફ એન્ડ બીકમ અ બેટર પર્સન વિથ ઈચ પાસિંગ ડે. હું એવું માનું છું કે આ બધા પાસાઓ છે એ મને મદદ કરશે. શું તો કે મારું જે ધ્યેય છે, લક્ષ્ય છે, એ અચીવ કરવામાં. અચીવ કરવું એટલે પ્રાપ્ત કરવું. મારા જીવનની અંદર ધ્યેય છે પ્રાપ્ત કરવામાં આ બાબત છે મને મદદગાર રહેશે. અને બીકમ, બરાબર, બનીશ અ બેટર પર્સન. પર્સન એટલે વ્યક્તિ, એના પરથી જ પર્સનાલિટી એવો શબ્દ બનેલો છે, પર્સન ઉપરથી. વિથ ઈચ પાસિંગ ડે, જેમ જેમ દિવસો પસાર થશે એમ વધારે વધારે સારો વ્યક્તિ છે બનીશ. તો વિદ્યાર્થી મિત્રો, આ નિબંધ તમે તમારા જે વ્યાકરણની બુક તમને બનાવવાની કીધી હતી એમાં તમારે લખવાનો છે. 100 પેજ શરૂઆતના વ્યાકરણ માટે આપજો, પછીના 100 પેજ છે લેખન માટે આપજો, જેમાં ઈમેલ છે, એસે છે, સ્પીચ રાઇટિંગ છે, અને આ વખતે તમારે એપ્લિકેશન પણ ઉમેરવાની છે. એ બધું 500 પેજમાં લખવાનું છે. ચલો, એમના પછી વિદ્યાર્થી મિત્રો, તમારે સ્પીચ રાઇટિંગ જોવાનું છે કે જે તમારા પાઠ્યપુસ્તકની અંદર બરાબર આવે છે. ચલો, હિરેન ઇઝ ગોઈંગ ટુ ડિલિવર અ સ્પીચ ઇન હિઝ સ્કૂલ ઓન ધ સબ્જેક્ટ લવ ઇઝ મોર પાવરફુલ ધેન હેટર્ડ એન્ડ ગ્રજ. પ્રિપેર અ સ્પીચ ફોર હિમ ઇન અબાઉટ 20 અહીંયા શબ્દ છે બદલશે કે એના બદલામાં તમારે સ્પીચ તૈયાર કરવાની છે. 150 words 150 શબ્દમાં તમારે એમના માટે સ્પીચ તૈયાર કરવાની છે. હિરેનને બદલે તમારે છે તૈયાર કરવાની છે. ચાલો, હવે શું કહે છે, ટાઇટલ શું છે? તો કે હિરેન સ્પીચ આપવાનો છે. પ્રેમ એ તિરસ્કાર અને પૂર્વગ્રહ કરતાં વધારે શક્તિશાળી છે, એ વિષય પર સ્પીચ તૈયાર કરવાની છે. ચાલો, તો અહીંયા સ્પીચની અંદર તમારે 5 માર્કની અંદર સ્પીચ લેખન પૂછાશે, જે તમારે સરસ રીતે તૈયાર કરવાનું છે. અવનવા પ્રસંગો હોય છે, સ્પીચ આપણે ક્યાં આપતા હોઈએ છીએ? તો કે 15મી ઓગસ્ટ હોય, 26મી જાન્યુઆરી હોય, કોઈ વિદાય સમારંભ હોય બરાબર, અથવા તો વેલકમ સ્વાગત કરવાનું હોય, એ સ્વાગત સ્પીચ પણ સ્પીચ હોઈ શકે, અથવા તો કોઈ વિષય ઉપર તમારે કોઈ સ્પર્ધામાં છે સ્પીચ આપવાની હોય બરાબર, વગેરે સ્પીચ આની અંદર કેટલી બધી આપેલી છે. અહીંયા તમારે પ્રેમ તિરસ્કાર અને નફરત કરતાં વધારે બરાબર, પૂર્વગ્રહ કરતાં વધારે છે, શક્તિશાળી છે, એ ઉદાહરણ દ્વારા સરસ રીતે અહીંયા સમજાવેલું છે. બે ઉદાહરણ તમને આપેલા છે, બીજી કોઈ વાત એક્સ્ટ્રા નથી કરેલી, ઉદાહરણો પરથી જ સીધી બાબત તમને સમજાઈ જશે. ચલો, શરૂઆત કરે છે, હેલો એવરીબડી ડિગ્નિટરીઝ ઓન ધ સ્ટેજ. ડિગ્નિટરીઝ એટલે શું થશે? એક તો હોદ્દેદારો બરાબર, અથવા તો જે જજીસ નિર્ણાયકો છે. ડિગ્નિટરીઝ આમ તો હોદ્દેદાર એવું થાય, પણ એ શું થશે? નિર્ણાયકો. ધ ટીચર્સ એન્ડ ઓલ માય ફ્રેન્ડ્સ, સ્ટેજ પર બિરાજમાન નિર્ણાયકો તથા મારા શિક્ષક અને જે મારા વિદ્યાર્થીઓ છે. ટુડે આઈ એમ ગોઈંગ એટલે કે ટુ સે સમથિંગ, ટુ એક્સપ્રેસ માય વ્યૂ. વ્યૂ એટલે શું થશે? દ્રષ્ટિકોણ અથવા વિચાર. હું મારા વિચાર છે વ્યક્ત કરીશ. એક્સપ્રેસ એટલે શું થશે? વ્યક્ત કરવું. હું મારા વિચારો વ્યક્ત કરીશ અથવા તો હું કંઈક કહેવા માંગીશ. ઓન લવ ઇઝ મોર પાવરફુલ ધેન હેટર્ડ ઓર ગ્રજ. તિરસ્કાર અને પૂર્વગ્રહ કરતાં પ્રેમ વધારે શક્તિશાળી છે.
હિયર ઇઝ એન એક્ઝામ્પલ. અહીંયા સીધું ઉદાહરણ જ છે આપેલું છે વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો, પૂછાવાની શક્યતા છે. અ યંગ બોય ઓફ અ મિડલ ક્લાસ ફેમિલી, મધ્યમ વર્ગ, મિડલ ક્લાસ એટલે શું થશે, મધ્યમ વર્ગનું કુટુંબ છે, એનો એક યંગ બોય, એક છોકરો છે, યુવા છોકરો છે. હેડ ટુ સફર, સફર એટલે અહીંયા સહન કરવું, સફર એટલે શું થશે, સહન કરવું, એને ઘણું બધું સહન કરવું પડતું હતું. બીકોઝ, કારણ કે ઓફ હિઝ ફાધર્સ બેડ હેબિટ, એમના પપ્પાની ખરાબ ટેવના કારણે, કુટેવના કારણે એને ઘણું બધું સહન કરવું પડતું હતું. કઈ કુટેવ હતી, તો કે ડ્રિંકિંગ વાઇન, દારૂ પીવાની એને ખરાબ ટેવ હતી. હિઝ ફાધર યુઝડ ટુ બીટ ધેમ, બીટ એટલે મારવું. એ ઘણી વખત છે ને મારતા હતા. જો અહીંયા એક ટેવગત બાબત બતાવેલી છે. એન્ડ બિહેવ વેરી બેડલી વિથ અ ફેમિલી મેમ્બર્સ, બિહેવ એટલે વર્તવું, એના કુટુંબના સભ્યો છે એની રીતે, એની સામે ખરાબ રીતે છે વર્તન કરતા હતા. સો તેથી ધ સન હેડ સ્ટ્રોંગ હેટર્ડ એન્ડ ગ્રજ, એટલે આ છોકરો છે એને ખૂબ જ તિરસ્કાર થયો, ખૂબ જ ગ્રજ, બરાબર, કડવાશ છે નિર્માણ થઈ ગઈ અગેન્સ્ટ હિઝ ફાધર, એના પપ્પાની સામે. ધ સન કિલ્ડ હિઝ ફાધર એઝ અ રિઝલ્ટ, પરિણામે આ છોકરાએ એના પપ્પાને છે એ કિલ્ડ કરી નાખ્યા, મારી નાખ્યા. એન્ડ ધ ફેમિલી વોઝ ડિસ્પ્રેસ્ડ, એટલે કે વેર વિખેર થઈ જવું. હવે મુખ્ય વ્યક્તિ હતી, બરાબર, એ મૃત્યુ પામી એટલે કુટુંબ છે વેર વિખેર થઈ ગયું. એન્ડ ધ સન બીકેમ અ ગુંડા, એટલે અહીંયા શું થયું, તો કે છોકરો, પરિણામ શું આવ્યું, તો કે છોકરો ગુંડો બની ગયો. ચાલો, અહીંયા વસ્તુ શું કહેવા માગે છે, તો કે એના પપ્પાનું વર્તન છે એમના પ્રત્યે કેવું હતું, ખરાબ હતું, એ બાળકને મારતા, એટલે બાળકની અંદર કેવા ગુણ વિકસ્યા, તો કે છેલ્લે કેવો બની ગયો, તો કે ગુંડો બની ગયો. ચાલો અનાધર એક્ઝામ્પલ, બીજું એક ઉદાહરણ જોઈએ. અ ન્યૂ ટીચર નોટેડ ધેટ, નોટ એટલે ધ્યાનમાં લેવું, એક નવા ટીચર આવ્યા એને ધ્યાનમાં લીધું, કે ધેટ અ સર્ટેન સ્ટુડન્ટ્સ પરફોર્મન્સ વોઝ ગોઈંગ ડાઉન ડે બાય ડે, કોઈ એક ચોક્કસ વિદ્યાર્થી હતો એનું પરફોર્મન્સ છે એ દિવસે દિવસે કેવું થતું હતું, તો કે ડાઉન થતું હતું, બરાબર, નીચું જતું હતું. હી વોઝ કેરલેસ, એટલે શું થઈ ગયું, તો કે એકદમ બેદરકાર બન્યો, અનટાઈડી એન્ડ અનહેલ્થી ડ્યુ ટુ હિઝ મધર્સ ડેથ, એના મમ્મીનું મૃત્યુ થયું એટલે પોતે કેરલેસ બની જાય છે, બરાબર, ગંદો બની જાય છે, અને અનહેલ્થી એટલે કેવો, તો કે માંદા જેવો, બરાબર, બિનતંદુરસ્ત. ડ્યુ ટુ એટલે ને કારણે, ને કારણે કેના કારણે, તો કે એમના મમ્મીના મૃત્યુના કારણે બાળક આવો બની જાય છે. ધ ટીચર ટુક કેર ઓફ ધેટ સ્ટુડન્ટ, હવે આ શિક્ષકે શું કર્યું, તો કે એની કાળજી લીધી, વિથ અ ગ્રેટ કેર એન્ડ લવ, ખૂબ જ કાળજી અને પ્રેમથી. ઇટ મેડ હિમ ટાઈડી એન્ડ રેગ્યુલર, એને એકદમ ટાઈડી બનાવ્યું, બરાબર, એકદમ સુઘડ, બરાબર, અને એકદમ સ્વચ્છ હોય એવો, અને એને નિયમિત બનાવ્યો. ધ સ્ટુડન્ટ પરફોર્મ્ડ બેટર ધેન હી ડીડ બિફોર, પહેલાં એ પરફોર્મ કરતો એના કરતાં એ સારું પરફોર્મ કરવા માંડ્યું. એન્ડ બીકેમ અ ગ્રેટ ડૉક્ટર, અને એકદમ મહાન મોટો ડૉક્ટર બન્યો. એક્સિડન્ટલી, આકસ્મિક રીતે જોઈએ, ધ ટીચર વોઝ પુઅર પેશન્ટ ટુવાર્ડ્સ ધ એન્ડ ઓફ હર લાઈફ, હવે શિક્ષિકા જે હતા એના જીવનના અંતિમ દિવસોમાં એ ખૂબ જ કહેવા, તો કે એકદમ બીમાર પડ્યા. એન વોઝ બ્રોટ ટુ હિમ, અને એને લઈ જવામાં આવ્યા, હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, અહીંયા ઉલ્લેખ નથી કરેલો. હી રેકગ્નાઇઝ્ડ હર, હવે હી કેના માટે વાપર્યો છે, છોકરા માટે, છોકરો જે ડૉક્ટર બની ગયો છે એ રેકગ્નાઇઝ એટલે ઓળખી જવું, એ તેણે એના ટીચર છે એને ઓળખી ગયા. ટ્રીટેડ હર વેલ, ટ્રીટ એટલે સારવાર કરવી, એને સારી રીતે સારવાર કરી. ચાલો, હિયર વન એક્ઝામ્પલ ઇઝ ઓફ હેટર્ડ, અ સ્ટ્રોંગ ફિલિંગ ઓફ હેટર્ડ એન્ડ ડિસલાઇક ટુ હિઝ ફાધર. અહીંયા જે ઉપર પહેલું ઉદાહરણ આપેલું હતું કે જે એકદમ તિરસ્કાર કરવામાં આવે તો શું થાય, તો કે સામે તિરસ્કારની જ ભાવના નિર્માણ થાય, એના પિતા પ્રત્યે
એને ઘૃણા નિર્માણ થઈ, તિરસ્કાર થયો, એનું પરિણામ શું આવ્યું આપણે જોયું. ચાલો, ઇટ હેઝ બેડ રિઝલ્ટ વાઇલ ધ સેકન્ડ વન ઇઝ ઓફ લવ. અને જો બીજા આપણે ઉદાહરણમાં જોઈએ, પ્રેમનું ઉદાહરણ જોઈએ, તો શું થયું હતું કે હિયર લવ મીન્સ અ સ્ટ્રોંગ ફિલિંગ ઓફ અફેક્શન. એટલે કે અફેક્શન એટલે લાગણી, લાગણીની તીવ્ર ભાવના. ફિલિંગ એટલે શું થશે? ભાવના. ઇટ હેઝ પોઝિટિવ એન્ડ. એનો એન્ડ કેવો આવ્યો, અંત કેવો આવ્યો? તો કે હકારાત્મક. સો ઇટ કેન બી એક્સેપ્ટેડ દેટ લવ હેઝ મોર પાવરફુલ ઇફેક્ટ ધેન હેટર્ડ ઓર ગ્રજેસ. ચાલો, થેન્ક યુ ઓલ. એટલે પરિણામે શું કહેવા માગે છે? તો કે આપણે સ્વીકારવું ઘટે કે પ્રેમ છે એ વધારે શક્તિશાળી છે. કેના કરતાં? તો કે તિરસ્કાર અને પૂર્વગ્રહ કરતાં પ્રેમ વધારે શક્તિશાળી છે. એના પરિણામો છે કેવા આવે? તો કે હંમેશા સારા જ આવતા હોય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારે બે બાબતો જોવાની છે. પહેલો નિબંધ અને બીજું જે અહીંયા સ્પીચ છે તૈયાર કરવાની છે, તમારે લેખન વિભાગની અંદર લખી લેવાની છે. ચાલો, હોમવર્કની અંદર તમારે સેટનોટમાં આ વસ્તુ તૈયાર કરવાની છે. સારા અક્ષરે જ્યારે હું તમારી પાસે માગું ત્યારે મને PDF બનાવીને મોકલજો. નમસ્કાર બધા.